અમદાવાદના બે રેલવે પોલીસ કર્મી પર હુમલાની ઘટના સામે આવી છે. આરોપીએ રેલવે પોલીસ ચોકીમાં હુમલો કર્યો. સાત વ્યક્તિઓએ જૂની અદાવતમાં હુમલો કર્યો છે. થોડા દિવસ અગાઉ રેલવે પોલીસે સાહિલ નામના આરોપીની સામે ગુનો દાખલ કર્યો હતો. ગુનો નોંધવાની અદાવત રાખી બંને પોલીસ કર્મી પર હુમલો કરવામાં આવ્યો. ઈજાગ્રસ્ત પોલીસ કર્મીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસ સ્ટેશનમાં જ હુમલાની ઘટના સામે આવી છે. અંગત અદાવતમાં પોલીસ પર હુમલો થયો છે. ખેડામાં પોલીસ જ સુરક્ષિત નથી. અમદાવાદના બે રેલવે પોલીસ કર્મી પર હુમલો થયો છે. આરોપીએ રેલવે પોલીસ ચોકીમાં જઈને હુમલો કર્યો છે. સાત વ્યક્તિઓ હતા જેમણે જૂની અદાવતમાં હુમલો કર્યો છે. સમર્થક સંદીપ રાજપૂત ફોનલાઈન પર જોડાઈ ગયા છે. સંદીપ, જૂની અદાવતમાં પોલીસ સ્ટેશનમાં જઈને પોલીસ કર્મીઓ પર હુમલાની ઘટના સામે આવી છે. આ સંદર્ભે વધુ શું વિગત? ચોક્કસથી વાત કરવામાં આવે તો એક ચકચારી ઘટના જે અમદાવાદ રેલવે પોલીસ મથક છે ત્યાં આગળ મોડી રાત્રે ઘટી હતી. સમગ્ર બનાવની વાત કરવામાં આવે તો જે બે રીઢા ગુનેગાર છે તેની ઉપર પોલીસ દ્વારા એક એફઆઈઆર નોંધવામાં આવી હતી, જેની અદાવત રાખીને ગઈકાલ રાત્રે એટલે કે વહેલી સવારે રીઢા જે સાહિલ નામનો જે આરોપી છે તેના સાથેના અન્ય કેટલાક લોકો દ્વારા મંડળી રચી અને આ પોલીસ મથકમાં બેઠેલા પોલીસ જવાન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. બે જે પોલીસ કર્મી છે તેમને પોલીસ સ્ટેશનમાં ઘૂસી અને જે આ સામાજિક તત્વો છે તેમના દ્વારા તેમને માર મારવામાં આવ્યો હતો. સમગ્ર બનાવમાં ગંભીર ઇજાગ્રસ્ત બંને પોલીસ કર્મીઓને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા તાત્કાલિક નડિયાદ અને આણંદ પોલીસ રેલવે પોલીસ સાથે જે રેલવે પોલીસના ડીવાયએસપી છે તે પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેમને જે આરોપીઓ છે તેમને પકડી પાડવા ચક્રો ગતિમાન કરવા સાથે સમગ્ર મામલે પોલીસ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જી ધન્યવાદ સંદીપ જાણકારી બદલ.